કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું પિનાકીન ઠાકર. ધોરણ 9ની અંદર અંગ્રેજી વિષયમાં આપના માટે લઈને આવ્યો છું ચેપ્ટર 1, ચિતા સ્ટીયર્સ. ચિતા સ્ટીયર્સ એ એક ચિત્તાની વાર્તા છે. એ માદા ચિત્તો એટલે કે માતા, સાથે સાથે આ એક પ્રકારની દંતકથા છે. દંતકથા એટલે શું કે એવી કથાઓ કે જે સત્ય છે કે નહીં એના વિશે કંઈ કહી શકાય નહીં. આ શેના વિશેની વાત છે? તો આપણે જોયું હોય ચિત્તાને ફોટામાં અથવા તો અન્ય કોઈ જગ્યાએ કે ચિત્તાની આંખની નીચે કાળા ડાઘ હોય છે હંમેશા. તો આ કાળા ડાઘ કેવી રીતે આવ્યા હશે એવું આપણને આ પ્રથમ ચેપ્ટરની અંદર જણાવવામાં આવ્યું છે, જે મેં તમને કીધું એક પ્રકારની દંતકથા કે જે લોકો દ્વારા એકબીજાને કહેવામાં આવેલી હોય છે. સાથે સાથે હું તમને ગુજરાતી ભાષાંતર પણ સમજાવતો જઈશ કે જેથી તમને ચેપ્ટર સમજવાની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે નહીં. અને અંતમાં આપણે આ ચેપ્ટરની ગ્લોસરી જોઈશું. ગ્લોસરી એ ખૂબ મહત્ત્વનો ભાગ છે દરેક ચેપ્ટરની અંદર. ધોરણ 9 અને ધોરણ 10 બંનેની અંદર આપણને ગ્લોસરી અલગથી પૂછવામાં આવે છે. ધોરણ 10ની અંદર પણ આપણને બોર્ડમાં 3 માર્ક્સની ગ્લોસરી પૂછવામાં આવે છે. તો શરૂઆત કરીએ. ચાલો આપણે ચેપ્ટર 1, ચિતા સ્ટીયર્સ એટલે કે ચિત્તાના આંસુ. લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. ઝુલુ આ કોઈ વ્યક્તિનું નામ નથી, ઝુલુ આ એક શિકારીઓની જાતિ છે. તો ઘણા સમય પહેલાં એક ઝુલુ જાતિનો શિકારી ઝાડની નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઇદી. આ જે શબ્દ છે એ બોલવાની અંદર ઘણા બધા અલગ અલગ રીતે કોઈ બોલતા હોય છે. કેટલાક શિક્ષકો એડી અથવા તો ઈદી, જે બંને ઉચ્ચાર આપણે યોગ્ય ગણવામાં આવે છે. તે શિકારીનું નામ હતું ઈદી. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન અ લશ ગ્રીન મીડો. એણે જોયું કે એક હરણનું ટોળું લીલાછમ ઘાસના મેદાનની અંદર ચરી રહ્યું છે અથવા તો ઘાસ ખાઈ રહ્યું છે. ગ્રાસિંગ શબ્દ એટલે ઘાસ ખાવું. હી સેઈડ ટુ હિમસેલ્ફ. આ શિકારી છે તેની આજુબાજુમાં કોઈ જ નથી, તેથી તે પોતાની જાતને જ કહે છે. ધીસ ડિયર્સ આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. આ જે હરણ છે એ તો ખૂબ સુંદર મજાના છે, પરંતુ આમાંથી એકને પણ પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડશે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. આને સહેલાઈથી મેળવી લેવાનો કોઈ રસ્તો નથી. સડનલી એટલે એકાએક અચાનક. હી સો અ ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રાઝિંગ એનિમલ્સ. અચાનક જ એણે જોયું કે એક ફિમેલ, મેલ અને ફિમેલ, મેલ એટલે નર, ફિમેલ એટલે માદા, એક માદા ચિત્તો જે છે એ ધીરેથી ચૂપચાપ પેટેથી સરકીને આ પ્રાણીઓ તરફ જે ઘાસ ચરતા હતા એમની તરફ જઈ રહ્યો હતો. ધેન શી લિપ્ટ એન્ડ કોટ અ ડિયર. પછી અચાનક જ તે કૂદી અને તેણે તે હરણ પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કપ્સ કેમ આઉટ ઓફ ધ બુશ. થોડાક સમય બાદ એના જે બચ્ચા હતા, ટુ કપ્સ એકદમ નાના, એ ઝાડીમાંથી બહાર નીકળ્યા. બુશ એટલે જે નાની નાની ઝાડી હોય તેને બુશ કહેવામાં આવે. તે ઓલ એન્જોયડ ધેર મિલ. તેઓએ બધાએ પોતાના ભોજનનો આનંદ માણ્યો. મિલ MEAL, મિલ એટલે ભોજન. ઇડીઝ આઈઝ બ્રાઇટન્ડ. અચાનક જ ઈડીની આંખ ચમકી.
આંખ ચમકવી એટલે તેને એક યુક્તિ સૂજી, તે સ્પાર્કલ વિથ એન આઈડિયા, એક યુક્તિ સાથે એની આંખ ચમકી. હી એનવીડ ધ કપ્સ. એનવીડ શબ્દનો અર્થ થશે ઈર્ષા થવી, અદેખાઈ. એનો સમાનાર્થી શબ્દ થશે જેલસ. ઈદીને આ હરણના બચ્ચાઓની ઈર્ષા થઈ. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ, શું હું પણ આ બચ્ચાની જેમ નસીબદાર હોઈ શકું? લકી, તે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ, તેઓને તેઓનો ખોરાક કોઈ પણ પ્રકારનો શ્રમ કર્યા વિના મળી ગયો, અથવા તો કોઈ પણ પ્રયત્ન કર્યા વગર મળ્યો. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, હી થોટ, શું મારી પણ પાસે એક એની માતા જેવો શિકારી હોય તો? આવો તેના મનની અંદર વિચાર આવ્યો. થોટ એ થિંકનું ભૂતકાળનું રૂપ છે. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કપ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. ડિસાઇડેડ, એણે નક્કી કર્યું કે હું એક બચ્ચું જે હરણ ચિત્તાનું હોય તે પકડીશ અને તેને શિકાર કરવા માટેની ટ્રેનિંગ આપીશ. ધેન આઈ શેર ઓનલી સે, અને પછી તો ફક્ત મારે એટલું જ કહેવાનું, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. ફક્ત એટલું જ કહેવાનું, અરે મારા વાલા, ચલ એક હરણ મારા માટે પણ પકડી આ. આહ, માય લાઈફ વિલ બી સો કમ્ફર્ટેબલ ધેન. હી વોઝ ક્વાઇટ પ્લેસ્ડ વિથ હિઝ ઓન આઈડિયા, અને એ એવું વિચારવા લાગ્યો કે ત્યારબાદ તો મારું જે જીવન છે એ કેટલું આરામદાયક બની જશે, અને પોતાના જ વિચારોથી ખુશ ખુશ થઈ જવા લાગ્યો. હી ડિસાઇડેડ ટુ ફોલો ધ કપ્સ એન્ડ સ્ટીલ વન. એણે નક્કી કર્યું કે આ જે બચ્ચા છે તેનો હું પીછો કરીશ, ફોલો કરીશ એને, અને સ્ટીલ એટલે ચોરી, તેમાંથી એકની હું ચોરી કરીશ. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈડી ન્યૂ ધેટ અ ચિત્તા નેવર અટેક્સ અ મેન. પોતાના અનુભવથી ઈદીને તે ખબર હતી કે ચિત્તા કદી માણસો ઉપર હુમલો કરતા નથી. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ, અને તેથી આ બચ્ચું ચોરવાનું એક સુરક્ષિત વિચાર હતો. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટિલ ઇવનિંગ. તેણે આ પરિવારનો સાંજ સુધી પીછો કર્યો. એટ સનસેટ ધ મધર ચિત્તા હિટ ધ કપ્સ ઇન થિક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. સનસેટ, સૂર્યાસ્ત થયા પછી જે માદા ચિત્ત હતી એણે પોતાના બચ્ચાને ગીચ ઝાડીની અંદર છુપાવી દીધા અને પોતે ઝરણા તરફ ચાલી ગઈ. ક્વિકલી ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રેન ઇન ટુ ધ બુશ. ઝડપથી પેલો ઈદી જે શિકારી હતો એણે પોતાનો ભાલો અને ઝાડ લઈને એ ઝાડીમાં ગયો. હી સો ટુ ટાઇની કપ્સ. તેણે બે નાના બચ્ચા જોયા. ધે લુક્ડ એટ હિમ વિથ ધર બ્રાઇટ આઈઝ. અને તે બચ્ચા પણ ઈદીની સામે પોતાની ચમકતી આંખોથી જોઈ રહ્યા હતા. ધે વર ટુ યંગ ટુ રન અવે. એ બચ્ચા એટલા બધા નાના હતા કે ભાગી શકે તેમ ન હતા. ઈડી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કપ્સ વર કોટ. ઈદીએ તેઓના ઉપર ઝાડ નાખી અને તે બચ્ચાઓ પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કપ બટ હી થોટ, આહ, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. તેને એક જ બચ્ચાની જરૂર હતી, પરંતુ તેણે વિચાર્યું કે નોકર હંમેશા એકના બદલે બે હોય તો વધુ સારું. સ્લેવનો અર્થ થશે ગુલામ, નોકર. હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ એન્ડ હિટ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. તે તેમને ઘસડ્યા અને એક મોટા ટોપલાની અંદર છુપાવી દીધા. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ. જે માદા હતી ચિત્તાની માતા તે થોડા સમય બાદ પાછી આવી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ, શી લુક્ડ ઓલ અરાઉન્ડ. તેને પોતાના બચ્ચા ન મળ્યા તે બધી દિશામાં જોઈ વળી.
ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. પ્રથમ તો તે ગુસ્સે થઈ અને જોરથી કૂદી. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. સ્નિફ્ડ એટલે સૂંઘવું. તેણે આસપાસ બધે સૂંઘી વળી. બટ અલાસ, શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પરંતુ ખૂબ દુઃખની વાત એ છે કે તેને પોતાના બચ્ચા મળ્યા નહીં. એટ લાસ્ટ શી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અંતમાં તે ખૂબ દુઃખી થઈ ગઈ અને રડવાનું શરૂ કર્યું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તે આખી રાત રડતી રહી અને છેક બીજા દિવસ સાંજ સુધી તે રડવાનું ચાલુ રાખ્યું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ અ ડાર્ક સ્ટેન ડાઉન હર ચીક્સ. તેના ગાલ પર આંસુના કાળા ડાઘ પડી ના જાય ત્યાં સુધી તેણે રડવાનું શરૂ રાખ્યું. સ્ટીલ શી વોઝ વીપિંગ. અને તેમ છતાં પણ હજુ તે રડી રહી હતી. એટ નાઇટ ધ મધર ચિતા ક્રાઇડ સો લાઉડલી ધેટ શી વોઝ હર્ડ બાય અ વાઇસ મેન લિવિંગ ઇન ધ વિલેજ. અને અંતમાં રાત્રે એ ચિત્તાની માતા એટલું જોરથી રડી કે ગામમાં રહેતા એક ડાહ્યા અને સજ્જન માણસે તેનો અવાજ સાંભળી લીધો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન. એ વૃદ્ધ વ્યક્તિ સમજી ગયો હતો કે તેને શું થયું હતું. હી ઇમિડિયેટલી ટુક હિઝ અ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હર્ટ. ઇમિડિયેટલી એનો અર્થ થશે તુરંત જ. ઇન્સ્ટન્ટલી એનો સમાનાર્થી શબ્દ થશે. તુરંત જ તેણે પોતાની એક મજબૂત લાકડી, ક્લબ શબ્દ છે ગુજરાતીમાં, આપણે એને ડાંગ પણ કહી શકીએ, એક મજબૂત લાકડી લઈને પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન શનો વોઝ વેરી વાઇસ. આ જે વૃદ્ધ વ્યક્તિ હતો તે ખૂબ જ સમજદાર હતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તે પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેમના વિશેની ઘણી બધી માહિતી પણ રાખતો હતો. વેન શનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ, હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઇડીઝ વિકેડ આઈડિયા. જ્યારે શનોને પેલા છુપાવેલા બચ્ચા મળ્યા ત્યારે તેને તુરંત જ ખબર પડી ગઈ કે આ ઇડીઝ વિકેડ આઈડિયા, એટલે કે આ ઇડીનો દુષ્ટ વિચાર જ હોઈ શકે. હી ગોન્ટ એંગ્રી વિથ ઇડી. એ ઇડી પર ગુસ્સી થયો. હી રસ્ટ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. તે તેની ઝૂંપડી પાસે દોડી ગયો અને કહ્યું, આઈ હેટ યુ ઇડી, હું તને ધિક્કારું છું. એવરી વન ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ. અને આપણી જાતિના બધા જ લોકો તને ધિક્કારશે કારણ કે તું ખૂબ જ લેઝી શબ્દનો અર્થ થશે આળસુ અને વિકેડ શબ્દનો અર્થ થશે દુષ્ટ, કારણ કે તો ખૂબ દુષ્ટ અને આળસુ છે. વી નો ધેટ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. આપણે બધા જાણીએ જ છીએ કે શિકારીએ પોતાની હિંમત અને આવડતથી જ શિકાર કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર, પરંતુ તું એક આળસુ શિકારી છે. યુ આર અ થીફ, સાથે સાથે તું એક ચોર પણ છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જાતિના જે નિયમો છે તેનો ભંગ કર્યો છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તે સાથે સાથે આપણી આખી જાતિને બદનામ કરી છે, અપમાનજનક તેને કાર્ય કર્યું છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ અવર ટ્રાઇબ ગોટ ટુગેધર. આખી જાતિના લોકો ભેગા થયા. ધે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઇડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. અને તે લોકોએ નક્કી કર્યું કે ઇડીને હંમેશને માટે ગામમાંથી કાઢી મૂકવું. શનો ટુક એટ ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. શનો જે વૃદ્ધ વ્યક્તિ હતો, ખૂબ સમજદાર હતો, તેણે બંને બચ્ચાને પોતાના ખભા ઉપર બેસાડ્યા અને તેઓની માતાની પાસે લઈ ગયો. હી સો ધેટ લોંગ વીક વીપિંગ ઓફ મધર ચિતા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. અને શનોએ જોયું કે ખૂબ લાંબા સમય સુધી રડવાને કારણે તેની માતાના ચહેરા પર કાયમને માટે
એ ડાઘા પડી ગયા હતા. તો મિત્રો, આ હતી એક વાત ચિતા સ્ટીયર્સ વિશેની. આની અંદર ઘણી બધી વાતો આપણને સમજાવવામાં આવી છે કે આપણે આળસુ ન બનવું જોઈએ, કોઈ પણ કાર્ય કર્યા વગર કોઈ વસ્તુ મળી જાય એવી આશા ન રાખવી જોઈએ, પ્રાણીઓ પ્રત્યે આપણે સારું વર્તન કરવું જોઈએ. આવી ઘણી બધી વસ્તુઓ આ પાઠ દ્વારા આપણને સમજાવવામાં આવી છે. બીજા ભાગની અંદર આપણે જોઈશું કે ફેક્ટ્સ અબાઉટ ચિતા, ચિતા વિશેની કેટલીક વાતો અને આપણને પુસ્તકમાં જે ગ્લોસરી આપવામાં આવેલી છે તે. ધન્યવાદ.